તેથી f upon q નો ગુણોત્તર q પર આધારિત નથી મેં સમજાવ્યું કે f upon q કે લઈએ એટલે ગુણોત્તર નીકળી ગયો બરાબર એટલે q વડે સ્મોલ q પર લાગતું બળ q ના સ્થાન પર આધાર રાખે છે જે q ની આસપાસના અવકાશમાં મૂલ્ય ધારણ કરી શકે છે આમ q ને લીધે વિદ્યુતક્ષેત્ર અવકાશમાં r પર પણ આધારિત થયો સમગ્ર અવકાશમાં q ના જુદા જુદા સ્થાનોએ વિદ્યુતક્ષેત્રના જુદા જુદા મૂલ્ય મળે છે ત્રિપરિમાણમાં અવકાશમાં દરેક બિંદુએ ક્ષેત્ર અસ્તિત્વ ધરાવે છે આ લખશો તો બી ચાલશે નહીં લખો તો બી ચાલશે બરાબર એ તો ખ્યાલ પડે કારણ કે r એટલે 3 ડાયમેન્શનનો એકમ સ્થાન સદિશ થયો જે r બતાવીએ છીએ આપણે આ એ સમજી લો જો અહીંયા કે હું r રિપ્રેઝન્ટ કરું છું ને અહીંયા કે આપણે r રિપ્રેઝન્ટ કર્યો આ x અક્ષ આ y અક્ષ અને z અક્ષ અહીં ઉગમ બિંદુ એ q વિદ્યુતભાર અને અહીંયા કે મેં p બિંદુ પર કોઈ q વિદ્યુતભાર મૂકે તો અહીં સ્થાન સદિશનો r બતાવ્યો તો r એ બીજું કશું નહીં પણ શું છે xi કેરેટ प्लस yz કેરેટ प्लस zk કેરેટ આ 3 ડાયમેન્શન નો છે માટે અવકાશ નો તો આ 3 ડાયમેન્શન વસ્તુ થઈ બરાબર મેં ભલે બોર્ડ પર 2D માં દોરી છે પણ તમારે સમજવાનું છે ને 3D માં બરાબર ચલો આગળ ધન વિદ્યુતભાર માટે વિદ્યુતભારની ત્રિજ્યાવર્તી દિશામાં બહારની તરફ બરાબર અને બીજી બાજુએ જો વિદ્યુતભાર ઋણ હોય તો વિદ્યુતક્ષેત્ર સદિશ દરેક બિંદુએ ત્રિજ્યાવર્તી દિશામાં અંદરની તરફ હોય છે આકૃતિ E અને B તમને અહીં આગળ બતાવેલી છે E અને B બરાબર પણ શબ્દ વાપરજો ત્રિજ્યાવર્તી બરાબર ચલો ચોથો મુદ્દો Q વિદ્યુતભારને લીધે Q પર લાગતા વિદ્યુતભારનું માન Q વિદ્યુતભાર અને Q ના અંતર પર આધારિત છે તેથી વિદ્યુતક્ષેત્રનું E નું માન પણ R પર જ આધારિત છે મેં તમને આ સૂત્ર લખ્યું છે જો E બરાબર KQ upon R square અહીંયા આગળ લખ્યું મેં E is equal to KQ upon R square તો આ તો અચળ છે તો E પ્રપોર્શનલ ટુ શું થયું 1 upon R square જે રીતે બળ 1 upon R square છે એ રીતે E પણ 1 upon R square થયું બરાબર ચલો આમ Q વિદ્યુતભારથી સમાન અંતરે આવેલા બિંદુ પર વિદ્યુતક્ષેત્રનું E નું માન એક સમાન હોય છે એટલે કે ગોળાના કેન્દ્ર પર મૂકેલા બિંદુ પર વિદ્યુતભારને લીધે સમગ્ર ગોળા પર વિદ્યુત ક્ષેત્રનું માન એક સમાન છે આ બીજા શબ્દમાં ગોળીય સંમિતિ આ ગોળીય સંમિતિ સમજાવું તમને ગોળીય સંમિતિ સંમિતિ એટલે શું કદાચ કેમેસ્ટ્રી તમે ભણ્યા હોય તો યાદ છે કશું સંમિતિ વિશે બોલો સંમિતિ વિશે કોઈ ખ્યાલ ખરો બધા સુઈ ઓકે જો હવે માની લો આવું કરતા નહીં પણ માની લો કે અહીંયાથી મારા બે ભાગ પડવામાં આવે કરવાનું નહીં એવું પણ અહીંયાથી જો મારા બે ભાગ પડે તો આ ભાગ ને આ ભાગ કેવો રહે સરખો જ રહે રાઈટ સમજ પડે છે ને ડાબો ભાગ અને બરાબર પેલા જરાસંધને કઈ એવું વરદાન હોય છે કે ના બે ભાગ પાડીને વચ્ચે શિવલિંગ કરે ને તો જ એ મરે એટલે તો પાછા બે ભાગ આમ જોઈન્ટ થઈ જાય બરાબર તો એવી રીતે અહીંયા તમે જો તો એના બે ભાગ જે છે એ સંમિતિ ધરાવે એવું કહેવાય એટલે આકાર રૂપિયા સંમિતિ થાય બરાબર એ રીતે અહીંયા વિદ્યુત ભારના દ્રષ્ટિકોણથી સંમિતિ ધરાવે આ ગોળો જે છે ને અને દરેક બિંદુ પર શું છે વિદ્યુત ક્ષેત્ર સંમિતિ ધરાવે છે અથવા તો વિદ્યુત ક્ષેત્ર કેવું છે સમાન છે માટે એને કહેવાય ગોળીય સંમિતિ ધરાવે છે કારણ કે એના દરેક બિંદુ ગોળાના દરેક બિંદુ પર શું છે વિદ્યુત ક્ષેત્ર સમાન છે માટે એને કહેવાય ગોળીય સંમિતિ ક્લિયર મારી આકારની સંમિતિ નહીં મારી આ બંને સાઈડના આકારની સંમિતિ નહીં હું આ બાજુનો ભાગ હા કોઈ અપંગ હોય ને બધી વસ્તુ સાઈડ પર રાખ્યો પાછા કોઈ પાછો એવો પ્રશ્ન પૂછે સર અપંગ હોય ને શું થાય એક બાજુનો હાથ હોય ના હોય નોર્મલ માણસ તમે જોશો તો બંને સાઈડના ભાગ એક સરખા છે તો એ આકારની સંમિતિ ધરાવે છે એવું કહેવાય બરાબર ઓકે આ સૌથી અગત્યનો સવાલ છે આ લખવાનો પ્રયત્ન કરજો કયા કઈ કેવી રીતે લખવાનો છે બે માર્ક માટે અને ચાર માર્ક માટે ઓકે બધાને સમજ પડી ગઈ છે કોઈ કન્ફ્યુઝન હોય મને કહો ચલો ઓકે ક્લિયર છે ને તો ચલો મળીએ છીએ કાલે બરાબર તમારું હોમવર્ક શું છે હોમવર્ક બે છે હું ઓકે ચલો ઓકે બાય ચલો હા બાય